ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ ગુજરાતમાં જ આવેલ એક ગામ સાજનપુર કે જે ગામમાં ચૂંટણીને લઈને કોઈ ચહેલપહેલ નથી, ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો નથી. આમ છતાં ગામના લોકો આ વખતની વિધાનસભા ચૂંટણી માટે મતદાન નહીં કરે, આ બાબતે જાણવાની કોશિશ કરી તો ગુજરાતના નકશામાં જોવાતું આ ગામ મધ્યપ્રદેશનું છે તેવું જાણવા મળ્યું હતું. મધ્યપ્રદેશની સરહદ નજીક દિયાવાંટ, કોલુ, કઠીવાડા, ગુણાટા, કનાસ, મોટો સાધલી આ તમામ ગુજરાતના ગામની વચ્ચે સજનપુર ગામ આવેલ છે. આ ગામ મધ્યપ્રદેશનું ગણાય છે. જો કે નવાઈની વાત તો એ છે કે આ બાબતે જાણવાની કોશિશ કરી તો અચરજ પમાડી તેવી લોકો પાસેથી વાત જાણવા મળી છે, જેમાં કેટલાક લોકોનું એ કહેવું છે કે વર્ષો પહેલા આ ગામમાં સાધુઓની સંખ્યા ખાસ હતી. રજવાડાના સમયે આ ગામના સાધુએ મધ્યપ્રદેશના રાજા પાસેથી સાજરા કરવા માટે રકમ લીધી હતી અને તેની પાસે એ ગામને તેઓને રાજાને આપ્યું હતું અને જણાવ્યું હતું કે હું પરત આવીશ અને છોડાવી લઈશ. પણ સાધુ પરત આવ્યા ન હતા અને ગામને ના છોડાવ્યું. ત્યારથી આ ગામ મધ્યપ્રદેશના હસ્તકમાં છે. જે વર્ષો પહેલા ગામ હતું તેવું જ ગામ આજે પણ છે. સ્થિતિમાં કોઈ બદલાવ નથી. સજનપુર ગામને જોડતો જે કાચો રસ્તો ગુજરાતનો હતો તે આજે પણ કાચો જ છે, જેને લઈને અવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અને તેમાંય ખાસ કરીને ગામથી 2 કિલોમીટર દૂર આવેલ શાળામાં પર જતા બાળકોને ચોમાસાના સમયે હાલત કફોડી બની જતી હોય છે. ગ્રામજનોએ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશની સરકાર મળી તેની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી. અમારે આ રસ્તાની સમસ્યા છે. આ રસ્તો છે ને, જરી ખારો બની જાય તો અમારે જવામાં 5-10 મિનિટમાં અમે નીકળી જઈએ. મારી સાસુમાં લાગે અને બીમાર છે. અત્યારે અમે બાઇક પર સુધી અમે રસ્તા સુધી લઈ જઈએ, આવી સુધી પછી ત્યાં દિયાળથી સુધી. અત્યારે વાર લાગે, ખાડાખુડીમાં છે ને વધારે ટાઈમ લાગે. બાઇક પર બીમાર વાળા જ મરી જ જાય ને, 5-10 મિનિટમાં બી જવાનું તે મરી જ હોય. બધા આ ગામમાં કેટલા લગભગ 500 ગામોના આમાં આ રસ્તા પર ચાલે. બધું આવવા જવામાં નજીક પડે છે. અમારે બાકી આ ખાડાખુડીમાં છે ને તકલીફ વધારે પડે છે માણું કોઈ બી. અમે દિયાવાટના છે. આ દિયાવાટથી 6 કિલોમીટરનો રોડ છે, 6-7 મીટર. આ રોડ વર્ષોથી છે, વર્ષોથી કોઈ નેતા આવ્યા, કેટલાથી કેટલા ચૂંટાઈને જ્યાં કોંગ્રેસવાળા આવ્યા, ભાજપવાળા આવ્યા, હવે બીજી સરકાર આવે છે તે બી આ રોડને કોઈ ભણાવવા મંજૂર નથી. આ એમપીનું હું વચ્ચે ગામડું આવી જઈ, મધ્યપ્રદેશનું એક ગામડું આવી ગયું વચ્ચે. એટલે આપણે આ રસ્તાનો કોઈ મુંદો ભણાવવા રાજુ નહીં થતા. તો અમે વર્ષોથી આ વહેલા કરતાં કરતાં આવીએ, પણ કોઈ સરકાર આવે ને પછી ગયા પછી અમે નાના માણસોને ગરીબને કોઈ ઓળખી નહીં શકતા. તમારે દવાખાને જવું તો કેવી રીતે જવું પડે છે? આ દવાખાને અમારે આ અમે તમે આ રોડ પરથી ગયા બાઇક લઈને એ રીતથી અમારે જવું પડે. ચોમાસામાં શું પરિસ્થિતિ આવે? અમારે એવી જ આવે, ગાડી પર જવાનું નકર પછી ઉસકીને લઈ જવાનું. આ વર્ષોથી વહેલા કરતા કરતા પણ આ બાજુ કોઈ છેલ્લું ગામડું આવી જાય, અમારો એકદમ મધ્યપ્રદેશના બોર્ડર પર આવી ગયું એટલે આ રોડ બનાવવા કોઈ રાજી નહીં થતા. આ છેલ્લું આવી ગયું મધ્યપ્રદેશના બોર્ડર પર જ આવી ગયું કહેવાય. રસ્તામાં શું બીજું ગામ આવે? આ 6-7-8 ગામડા પડે અમારા ગુજરાતના. આ ખાલી એક જ ગામડું એમ આ મધ્યપ્રદેશનું એક જ ગામડું છે ને આગળથી આપણ ગુજરાતના પૂરા ગુજરાતના 6-7 ગામડાના વિકાસ થાય આ રોડ પર. और ये गांव जो है वो मध्य प्रदेश एमपी में आता है और हमारे गांव के चारों ओर गुजरात है और चारों ओर गुजरात है और यहां पर मध्य प्रदेश शासन का यहां पर जो चल रहा है हैंडलिंग चल रहा है, मतलब उस वो मध्य प्रदेश में आता है गांव. तो इस गांव में ये चारों तरफ गुजरात होने के नाते हमारा गांव में जो सुविधा है सरकार द्वारा दी जाती है, योजना दी जाती है और कुछ कार्य दी जाते हैं वो सही तरीके से होते हैं. और ये हमारा जो मेन समस्या ये है कि हमारे यहाँ रोड जो शुरू से जब से साजनपुर है तो है पुराने ज़माने का ही रोड, अभी तक आज तक बना नहीं है पक्का. आज तक हम कच्चे रोड से आना जाना कर रहे हैं. और इस जो साजनपुर जो गांव में रोड है वो मेन है, उसके आसपास के जो गांव है 10-12 गांव है बहुत सारे जो है वो इसी रास्ते से गुजरते हैं. गुजरात वाले लोग भी आते हैं और यहां से ही जाते हैं. पर मेन समस्या ये है कि बरसात के दिनों में बहुत समस्या आती है. तो इसी कारण हमारे को मेन समस्या ये आती है कि
मेन जो मट्टी सटली है वहाँ का मेन रोड से और साजनपुर आना जाना थोड़ा सा कठिनाई हो जाता है बरसात के दिनों में। और ये जो गांव है वो पुराने ज़माने का ही गांव है और पुराने ज़माने में इसका जो साजनपुर गांव है वो चारों तरफ गुजरात से घिरा हुआ है और ये इस गांव में मध्य प्रदेश का शासन है और पहले राजा राजवाड़ा द्वारा भी क्या मालूम किस तरह से हुआ था। वो बोल रहे थे पहले के लोग इस तरह से बोल रहे थे कि एक साधु लोग यहाँ पर रहते थे और साधु लोग चाहे दूसरे गांव में नहीं जाते थे और दूसरे गांव वाले को आने भी नहीं देते थे। तो इसी गांव से वो साधु लोग कुछ दूसरे गांव में जाने के लिए राजा जो एमपी मध्य प्रदेश से जो है कठीवाड़ा का राजा है उससे कुछ कर्जा लिया था। तो कर्जा लेने के बाद फिर वो वापस कर्जा लेने लेके फिर इस गांव से दूसरे गांव गए थे तो वहां से वापस आए ही नहीं। तो फिर कर्जा के हिसाब से इस गांव को कठीवाड़ा जो राजा कठीवाड़ा का राजा था उसने इस गांव को उसके हिस्से में ले लिया था। तब से हमारा जो साजनपुर है वो मध्य प्रदेश में उसी में जुड़ा हुआ है और हम आज भी मध्य प्रदेश शासन जो भी दे रही है वो उसी कार्यभार से हम चल रहे हैं। शिक्षा के क्षेत्र में है, लाइट के में है, वो लाइट के जैसे पानी है, लाइट है और कुछ भी गांव में जो भी है रोड है, आरसीसी रोड है, जो भी है वो सरकार योजना देती है उसका हम लाभ भी उठा रहे हैं।